હરસિદ્ધિ એક દિશા શૂન્યથી સર્જન તરફમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત સ્વાગત છે. મિત્રો, આજે આપણે રોમન અંકોનો ભાગ 3, જેમાં 10 થી 100 સુધીના રોમન અંકો કઈ રીતે લખી શકાય. આ અગાઉના વિડીયોમાં મિત્રો આપણે 1 થી 10 સુધીના રોમન અંકો, ત્યારબાદ સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતો વિશે ભણી ચૂક્યા છીએ. મિત્રો, આજે શરૂ કરીશું આપણે 10 એટલે કે એક્સ વડે લખી શકીએ, તો ત્યાર પછીની જે સંખ્યા છે 11 થી 19 એ કઈ રીતે લખી શકાય. તો 11 એટલે 10 વત્તા 1 થાય, 10 ને આપણે લખીએ એક્સ વડે અને 1 ને લખીએ એક આઈ અથવા ઊભી લીટી વડે, તો આપણે સીધું જોઈ શકીએ બંનેને જોડીશું તો એક્સ આઈ થશે. એ સિવાય આપણો જે ત્રીજો નિયમ હતો, એ ત્રીજા નિયમ મુજબ જો કોઈ સંખ્યા, જો કોઈ નિશાની પાછળના ભાગે આવશે તો તે આપણે તેમાં ઉમેરીશું અને જો આગળ આવશે તો બાદ કરીશું. એટલે કે એક્સ આઈ 11, 12 કરીશું તો 12 એટલે 10 વત્તા 2, ફરીથી 10 એટલે એક્સ, 2 એક્સ અને 2 ઊભી લીટીઓ, 12. 13 એક્સ પછી 3 લીટીઓ. 14, 4 ને આપણે આઈ વી વડે લખીએ છીએ, જે આગળ આપણે શીખી ચૂક્યા છીએ, તો અહીં જોડી દઈશું એક્સ આઈ વી. ત્યારબાદ 15 એટલે 10 વત્તા 5, 5 એટલે વી એક્સ વી. ત્યારબાદ 16 એટલે 10 વત્તા 6, 6 એટલે વી આઈ એક્સ વી આઈ. 17 એટલે 10 વત્તા 7, 7નું થશે વી ડબલ આઈ એટલે કે એક્સ વી ડબલ આઈ. ત્યારબાદ 18 એટલે કે 10 વત્તા 8, 8 એટલે વી ટ્રિપલ આઈ એટલે કે એક્સ 10 વી ટ્રિપલ આઈ 8, 10 ને 8 18. 19 એટલે કે 10 વત્તા 9, 9 ને લખીશું આપણે આઈ એક્સ, તો 19 થઈ જશે એક્સ આઈ એક્સ. અને 20 એટલે કે 10 વત્તા 10, 10 ને આપણે લખીશું એક્સ વડે એટલે કે ડબલ ટાઈમ જો આપણે 2 ટાઈમ એક્સ લખીશું તો એનો મતલબ થઈ જશે 20. તો અત્યારે આપણે મિત્રો શીખ્યા કે 20 કેમ લખાય, તો ડબલ એક્સ વડે. તો હવે જો 21 કરવા હશે તો તમે દરેક મિત્રો જાણો છો કે અહીંયા 10ની જગ્યાએ 20 થઈ જશે, 20 એટલે અહીં એક્સની જગ્યાએ ડબલ એક્સ થઈ જશે, તો અહીં જેટલા પણ આપણે લખ્યા ત્યાં આગળ એક્સ એક્સ જોડાશે. એકવાર આપણે ફરીથી જોઈ લઈએ 21 થી 29 સુધીનું. ફરીથી 20 એટલે ડબલ એક્સ લખાય. હવે પછી આપણે શરૂ કરીશું 21 થી 29, તો 21નો મતલબ થાય 20 વત્તા 1. ફરીથી જોઈ લેજો, 21નો મતલબ થાય 20 વત્તા 1. અહીં 20નો મતલબ થઈ જશે ડબલ એક્સ અને 1 એટલે સિંગલ આઈ, ડબલ એક્સ આઈ. 22 એટલે 20 વત્તા 2, ડબલ એક્સ ડબલ આઈ, ડબલ એક્સ ડબલ આઈ. 23 એટલે 20 વત્તા 3, 20ના ડબલ એક્સ, ટ્રિપલ આઈ, ડબલ એક્સ ટ્રિપલ આઈ એટલે 23. 24નું શું થશે, તો ડબલ એક્સ અને 4 એટલે આઈ વી, ડબલ એક્સ આઈ વી. 25 એટલે 20 વત્તા 5, 20 એટલે ડબલ એક્સ, 5 એટલે વી, ડબલ એક્સ વી. 26 એટલે ડબલ એક્સ વી આઈ, ડબલ એક્સ વી આઈ. 27 એટલે 20 વત્તા 7, ડબલ એક્સ વી ડબલ આઈ. 28 એટલે 20 વત્તા 8, 20 ડબલ એક્સ 8 વી ટ્રિપલ આઈ. 29 એટલે 20 વત્તા 9, 20 એટલે ડબલ એક્સ, 9 એટલે આઈ એક્સ એટલે કે ડબલ આઈ, ડબલ એક્સ આઈ એક્સ એટલે 29. હવે 30 ના કેટલા થઈ જશે, તો ડબલ એક્સ વત્તા એક્સ. યાદ રાખજો 20 એટલે ડબલ એક્સ અને 10 એટલે એક્સ, ડબલ એક્સ વત્તા એક્સ એટલે કે ટ્રિપલ એક્સ. એટલે કે 30 આપણે શીખી ગયા, 30માં આપણે ટ્રિપલ એક્સ કરીશું. બરાબર, આ જ રીતે તમે મિત્રો 31 થી 39 સુધી લખી શકશો. તમે કમેન્ટ બોક્સમાં 35 કઈ રીતે લખી શકાય, 35 એ જરૂરથી બતાવજો કે 35નો જે અંક છે, એ 35નો જે અંક છે એ રોમન અંકમાં કઈ રીતે લખી શકાય, કમેન્ટ બોક્સમાં મિત્રો જરૂરથી લખજો. હવે મિત્રો આ રીતે આપણે 31 થી 40, 41 થી 49 એમ કરીને આપણે 100 સુધી લખી શકીએ છીએ. હવે આપણે માત્ર જે શૂન્યવાળી સંખ્યાઓ છે, જેનો એકમનો અંક શૂન્ય હોય, એવા રોમન અંકો વિશે જોઈ લઈએ. તો 10 આપણને ખબર છે એક્સ વડે આપણે દર્શાવીએ છીએ, 20 ડબલ એક્સ વડે, 30 ટ્રિપલ એક્સ વડે. પરંતુ 40ને આપણે 4 એક્સ વડે દર્શાવી શકતા નથી, કેમ કે આપણો પ્રથમ જે નિયમ છે
એ પ્રથમ નિયમ એવું કહે છે કે એકના એક નિશાની આપણે ચાર વખત વાપરી શકતા નથી, એટલે કે 40 જે છે એ 40 ના માટે આપણે 4x કરી શકશું નહીં. તો નેક્સ્ટ કયો આવશે? 50. 50 માં મિત્રો યાદ રાખજો કે 50 ને આપણે l વડે દર્શાવીશું. 50 ને આપણે l વડે દર્શાવીશું. 40 લાવવા હોય તો 50 ઓછા 10 કરીએ ત્યારે 40 આવે. તો 50 ઓછા 10, ઓછા કરી રહ્યા છીએ તો નિશાની આગળ મૂકીશું, એટલે 10 કઈ રીતે લખાય? x વડે. અને 50 કઈ રીતે લખાય? l વડે. તો 40 ની સાઈઝ જે ખરી એ કઈ રીતે થઈ જશે? xl. યાદ રાખજો મિત્રો કે 40 માટે નિયમ એક મુજબ 4 વખત x આવશે નહીં, એટલે કે આપણને 50 નો મૂળાક્ષર ખબર હોવી જોઈએ. 50 નો જે મૂળાક્ષર છે એ મિત્રો છે l, એટલે કે 50 ઓછા 10 કરીશું ત્યારે આપણને મળશે 40. હવે જ્યારે તમે બાદબાકી કરી રહ્યા છો તો જે નિશાની છે તે આગળ મૂકાશે, એટલે કે અહીંયા 50 ની જગ્યાએ l, 10 ની જગ્યાએ x, બાદ કરી રહ્યા છો તો જે x જે છે તે l ની આગળ લખાશે. l એટલે 50, તો l ની આગળ x લખવાથી 40 થાય નિયમ બે મુજબ. જો પાછળ લખીશું તો ઉમેરાઈ જશે, એટલે કે જો તમારે 60 લખવા હોય તો 50 વત્તા 10 એટલે કે l x લખાશે, બરાબર. તો અત્યારે આપણે 40 નું જોઈ રહ્યા છીએ, તો 40 માં લખાશે મિત્રો xl, 50 માં લખાશે l. હવે મિત્રો 60, તો 60 માં શું થશે? તો 10 ઉમેરાશે. ઉમેરાશે તો નિશાની ક્યાં લખાશે? પાછળની બાજુએ, એટલે કે 50 વત્તા 10, 50 નું l, 10 નું x, એટલે કે l x જે છે એ l x થઈ જશે 60 માટે. નિયમ 3 મુજબ આપણે સૌ જાણીએ છીએ કે કોઈ નિશાની જો પાછળ લખવામાં આવે તો મૂળ અંકમાં તેનો ઉમેરો થશે, એટલે કે 50 વત્તા 10 કરીશું તો 50 એટલે l અને 10 એટલે x, એટલે કે 60 જો કરવા હોય તો આપણે લખીશું l x. 70 માટે શું થઈ જશે? 50 વત્તા 20 l ડબલ x. 80 માટે શું થઈ જશે? 50 વત્તા 30 એટલે કે l ટ્રિપલ x. તો શું 90 માટે આપણે l ફરીથી 4x કરીશું? તો ના. આપણને સૌને ખબર છે કે નિયમ એક મુજબ આપણે કોઈ એક નિશાની 4 વખત વાપરી શકતા નથી. તો હવે શું થશે? તો હવે આપણને 100 નો જે મૂળાક્ષર છે તે તમને ખબર હોવી જોઈએ, જેને કેન્ટમ કહેવાય, CENTUM. એટલે કે 100 માટે રોમન અંકમાં જે મૂળાક્ષર વપરાશે તે સી વપરાશે. હવે આપણે શોધી રહ્યા છીએ 90 માટે, બરાબર. તો 90 માટે જો આપણે વાપરી શોધી રહ્યા છીએ તો 100 નો આપણે સી ખબર છે, 100 માંથી 10 બાદ કરીશું ત્યારે આપણને 90 મળશે. 100 માંથી 10, 100 એટલે સી, 10 એટલે એક્સ, એટલે બાદ કરી રહ્યા છીએ તો એક્સ પહેલા આવશે અને સી પછી આવશે. એટલે કે જો 90 અંક રોમનમાં લખવો છે તો રોમન અંક થઈ જશે એક્સ સી. 90 જે છે તો એલ ની પાછળ પહેલું તો 4 વખત એક્સ આવશે નહીં, કેમ કે 80 એટલે 50 વત્તા 30, એલ ટ્રિપલ આઈ કર્યું, તો 90 માટે 4 વખત એક્સ આવશે નહીં. 100 નો મૂળાક્ષર આપણને ખબર હોવી જોઈએ, 100 નો મૂળાક્ષર થાય સી. અને 90 લખવા હોય તો 100 ઓછા 10 એટલે કે સી અને એક્સ આપણે બાદબાકી કરી રહ્યા છીએ તો એક્સ આગળ લખાશે નિયમ બે મુજબ. તો એક્સ સી, 90 નું થઈ જશે એક્સ સી. તો 100 નું શું થશે? સી. ખાસ યાદ રાખજો મિત્રો. તો આજનો જે વિડીયો હતો એ વિડીયોમાં મિત્રો આપણે 10 થી 100 સુધીના રોમન અંકોને કઈ રીતે લખી શકાય તે શીખ્યા. ફરીથી એકવાર જોઈ લઈએ 10 થી 100 સુધીનું. 10 માટે એક્સ, 20 માટે ડબલ એક્સ, 30 માટે ટ્રિપલ એક્સ, 40 માટે આપણે 4 વખત એક્સ નહીં લઈએ પરંતુ આપણને ખબર હોવી જોઈએ 50, 50 નો થાય એલ, તો એલ ની આગળ એક્સ લખી દઈએ. એટલે કે 50 ઓછા 10 કરી રહ્યા છીએ તો એલ ની આગળ આપણે એક્સ લખીએ, એટલે કે એક્સએલ લખીએ તો 40 થઈ જશે. 50 નું એલ, 60 નું એલ એક્સ, 70 નું એલ ડબલ એક્સ, 80 નું એલ ટ્રિપલ એક્સ, 90 માટે ફરીથી એલ 4 ટાઈમ એક્સ આપણે કરીશું નહીં પરંતુ 100 માંથી 10 બાદ કરીશું. 100 એટલે સી, તો 90 નું થઈ જશે એક્સ સી, બરાબર. જ્યારે કોઈ નિશાની આગળની તરફ આવે ત્યારે એની બાદબાકી કરવાની થાય, જો નાની હોય ત્યારે, યાદ રાખજો. તો 100 માંથી 10 બાદ કરીએ તો 90 અને 100 માટે સી. તો મિત્રો એક ઉદાહરણ પણ જોઈ લઈએ જેથી કરીને તમારે પણ સરળતા રહે કે તમને કોઈ નંબર આપેલો હોય તો તેને રોમન અંકમાં તમે કઈ રીતે ફેરવશો. તો મિત્રો અહીં આપણે જોઈએ તો 74, ધારો કે 74 ને આપણે રોમન અંકમાં ફેરવવો છે.
74 એટલે 70 વત્તા 4, 70 વત્તા 4, ખાસ યાદ રાખજો મિત્રો, 70 વત્તા 4 થશે, 70 નું શું થશે તો 50 વત્તા 20 થશે, 50 વત્તા 20 એટલે કે એલ ડબલ એક્સ, 70 જે છે 70 નો મતલબ થાય એલ ડબલ એક્સ અને 4 નો થાય આઈવી એટલે કે એલ ડબલ એક્સ આઈવી, એ રીતે 199 તો 100 વત્તા 90 વત્તા 9, ખાસ યાદ રાખજો 100 વત્તા 90 વત્તા 9, આપણે પહેલા જ ભણ્યા કે રોમન અંકમાં સ્થાન કિંમત ખૂબ જ અગત્યતા ધરાવે છે, તો 100 નું સી, 90 નું એક્સ સી અને 9 નું આઈ એક્સ, તો સી એક્સ સી આઈ એક્સ એક થઈ જશે 199 માટે. 49 40 વત્તા 9, 40 એટલે XL અને 9 એટલે IX, એટલે XLIX જે છે એ 49 માટે થઈ જશે. તો મિત્રો આજનો જે વિડીયો હતો એ વિડીયોમાં આપણે રોમન અંકોમાં 10 થી 100 સુધીના રોમન અંકો કઈ રીતે લખી શકાય તે વિશે શીખ્યા. આજનો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળનો જે વિડીયો છે એ વિડીયોમાં મિત્રો આપણે 100 થી 1000 સુધીના રોમન અંકોને કઈ રીતે લખી શકાય તે જોઈશું. ફરીથી આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.